जय हिंद मित्रों, आज आपणे धोरण 9 प्रकरण 1 संख्या पद्धति तेनी अंदर स्वाध्याय 1.3 आपणे पूरु करी। हो त्यार पछी मित्रों स्वाध्याय 1.4 छे। स्वाध्याय 1.4 नी अंदर क्रमिक विपुल दर्शिता पद्धति नी मददथी संख्या रेखा पर अपूर्णांक संख्या ने दर्शावो छे। तो मित्रों एटलो बधो अगत्यनो पॉइंट नथी, એટલે આપણે તેને ચેપ્ટરના અંતમાં એટલે કે આ ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય પૂરું થાય પછી સ્વાધ્યાય 1.4 ગણીશું। કારણ કે દરેક દાખલો જે છે એમાં આખું બોર્ડ જોશે, એટલે એક દાખલાની અંદર આપણું આખું બોર્ડ ભરાશે। એટલે આ દાખલાઓ છે એટલે અગત્યના નથી, કારણ કે આ બધા દાખલાઓ કેલ્ક્યુલેટરની મદદથી ગણવાના હોય છે, પરંતુ માત્ર આપણી સમજ કેળવાય અપૂર્ણાંક સંખ્યા વિશે, એટલા માટે આપણને સ્વાધ્યાય 1.4 માત્ર પ્રેક્ટિસ માટે આપેલું છે, પરીક્ષાનો મુદ્દો નથી અથવા એની કોઈ અગત્યતા આગળના ધોરણમાં છે નહીં। એટલા માટે સ્વાધ્યાય 1.4 છે એ આપણે આ સ્વાધ્યાયના અંતમાં ગણીશું। એટલે ત્યાર પછીનો ટોપિક છે 1.5 સ્વાધ્યાય છે, તેના માટેની થિયરી અને તેના માટેના થોડાક ઉદાહરણ આજે ભણીએ। એટલે કે ટોપિક નંબર 1.5 છે મિત્રો, આ 1.5 ટોપિક છે વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયા। એટલે કે વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયા એટલે ક્રમ, જૂથ અને વિભાજનનો નિયમ, એ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ ડાયરેક્ટ આપણે ઉદાહરણ 12, 13, 14 અને 15 ભણ્યા છે। હવેમાં ઉદાહરણ 12 છે મિત્રો, એમાં આપણને આપેલું છે કે 7√5 7 ભાગ્યા વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2+21 π-2 એ અસમય છે કે નહીં તે ચકાસો। ખ્યાલ આવે મિત્રો, અસમય છે કે નહીં તે ચકાસો। હવે મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે સમય અને અસમય, એટલે આપણને ખ્યાલ છે, ફરીથી જોઈ લઈએ, સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંને સંખ્યાઓ છે તેના વિશે આપણે આગળના લેક્ચરમાં અથવા આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોયું છે। તો મિત્રો ખ્યાલ છે તમને કે સમય સંખ્યા આપણે કોને કહીએ? તો આપણને ખ્યાલ છે કે આપણે વ્યાખ્યા પરથી જોઈએ કે જે સંખ્યા જે છે એને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય, q≠0, તે બધી સંખ્યા એટલે કે ભાગાકાર પ્રકારની બધી સંખ્યાઓ 7/3 છે, 3/7 છે, આ બધી સંખ્યાઓ છે એ બધી સમય સંખ્યા થશે। ક્લિયર? તે ઉપરાંત આપણને ખ્યાલ છે મિત્રો કે અપૂર્ણાંક સંખ્યા એટલે કે દાખલા તરીકે આ રીતની હોય 0.666 એટલે કે 6 અનંત વખત આવે છે, પરંતુ 6 એક જ રિપીટ થાય છે માટે એ સમય સંખ્યા છે। એ સિવાય બીજું જોઈએ મિત્રો, આ રીતનું હોય 2, 4, 6, 2, 4, 6, 2, 2, તો 3, 3 ના ગ્રુપમાં રિપીટ થાય છે અનંત સુધી, તો પણ એને સમય સંખ્યા કહેવાય। ક્લિયર? તો સમય સંખ્યા જે છે એ કયા પ્રકારની હોય? તો આપણે ખ્યાલ છે સૌથી પહેલા જોયું કે દાખલા તરીકે ભાગાકાર પ્રકારની સંખ્યા આ પણ સમય છે। ધારો કે દશાંશ ચિહ્ન પછી અનંત આંકડાઓ હોય પણ સરખા હોય તો પણ એ સમય છે। ધારો કે દશાંશ ચિહ્ન પછી સરખા ગ્રુપના આંકડા હોય 2, 7, 6, 2, 7, 6, up to 2, તો 7/3 એટલે કે p/q સ્વરૂપ આ પણ સમય છે, આ સમય છે, આ પણ સમય છે। કેમ? તો કે સરખા ગ્રુપ રિપીટ થાય છે। ક્લિયર? એટલે સમયની અંદર 3 પ્રકારની આવશે, તો ભાગાકાર પ્રકારની, ઉપરાંત પોઈન્ટ પછી અનંત આંકડા હોય પણ સરખા હોય તો તે પણ સમય થાય, પોઈન્ટ પછી સરખા આંકડા ન હોય પરંતુ સરખા ગ્રુપમાં એટલે કે 2ના ગ્રુપના હોય, 3ના ગ્રુપમાં સરખા આંકડા હોય તો પણ તે સમય છે। ક્લિયર? સમય? ત્યાર પછી મિત્રો અસમય છે, એને બરાબર સમજીએ કે પોઈન્ટ પછી અસમયમાં નહીં આવે, આ બંને માંથી જ આવશે, એટલે કે અસમય સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી આ રીતના આંકડો 6, 7, 8, 9, 1, 2, 3, up to 2, એટલે કે દશાંશ ચિહ્ન પછી 6, 7, 8, 9, 1, 2, 3, up to 2, તો આમાં જોઈ શકાય કે દશાંશ ચિહ્ન પછી સમાન અંક રિપીટ થાય છે, તો કે ના, સમાન ગ્રુપ બને છે, તો કે ના, ગ્રુપ જો એકનું ગ્રુપ બેનું ગ્રુપ કોઈ ગ્રુપ જ નથી બનતું, આમાં ગ્રુપ બને છે, એટલે આ સંખ્યા છે તે સંખ્યા કહેવાય
और समय अथवा हमारे बीजी रीते जो हो तो मैंने ख्याल से पाई नी किमत आम पर मैंने ख्याल से 3.14, 15, 29, 65 सरखा ग्रुप रिपीट नहीं थता सरखो अंक रिपीट नहीं थत माटे आ अरे आ बने छे ते असमय संख्या कहो क्लियर लेके दशांश चिन्ह पछी समान ग्रुप न होय समान अंक न होय तो ते संख्या ने समय संख्या कहवाय क्लियर आपने परंतु सॉरी असमय संख्या कहवाय परंतु समय ने अंदर जे चौथी संख्या दाखला तरीके आ रीत नी होय 0.6770 પોઈન્ટ પછી અનંત આંકડાઓ ન હોય તો પણ તે સમય કહેવાય PYQ હોય તો પણ સમય કહેવાય પોઈન્ટ પછી અનંત આંકડા હોય પરંતુ સરખા હોય તો પણ સમય પોઈન્ટ પછી સરખા આંકડા ન હોય પરંતુ સરખા ગ્રુપમાં આંકડા હોય તો પણ સમય લે 1, 2, 3, 4 આ ચાર પ્રકાર સમયના થયા જ્યારે અસમયની અંદર દશાંશ ચિહ્ન પછી સમાન અંક કે સમાન ગ્રુપમાં અંક રિપીટ ન થતો હોય અનંત હોવા જોઈએ જરૂરી છે એટલે કે અસમયની અંદર દશાંશ ચિહ્ન પછી અનંત આંકડાઓ હોવા જોઈએ દશાંશ ચિહ્નો પછી અનંત આંકડાઓ ન હોય તો હંમેશા તે સમય હોય ખ્યાલ આવ્યો દશાંશ ચિહ્નો પછી ધારો કે ચાર આંકડા છે ચારે સરખા નથી કે સરખા ગ્રુપ નથી છતાં પણ તે સમય છે પણ અસમયની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખીશું કે દશાંશ ચિહ્ન પછી અનંત આંકડાઓ હોવા જોઈએ પહેલી શરત ક્લિયર બીજી શરત કે દશાંશ ચિહ્ન પછીના અનંત આંકડાઓમાં સરખા અંક ન હોય અને સરખા ગ્રુપ ન હોય આમાં પણ દશાંશ પછી અનંત છે પણ સરખા છે આમાં દશાંશ પછી અનંત આંકડાઓ છે પરંતુ સરખું ગ્રુપ છે એટલે સમય છે જ્યારે અસમયની અંદર દશાંશ ચિહ્ન પછી અનંત આંકડાઓ હોય ઉપરાંત સરખા ન હોય અને સરખું ગ્રુપ ન હોય તો જ તેને અસમય કહેવાય ક્લિયર આ તો આપણે ખ્યાલ છે મિત્રો કે આ ચારે ચાર સંખ્યાઓ જે છે બરાબર છે એ અસમય છે કે નહીં તેમ ચકાસો હવે આપણે પહેલા ઉદાહરણ પરથી જોઈ શકીએ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ન મળે આપણે ખ્યાલ છે આગળના લેક્ચરમાં જોયું કે દાખલા તરીકે 5 છે મિત્રો તો 5 નું વર્ગમૂળ કાઢીએ તો આપણે ખ્યાલ છે કે આપણે મળે નહીં અપૂર્ણાંક મળે પણ પોઈન્ટ પછી છે એ સરખું ગ્રુપ કે સરખા અંક રિપીટ થતા નથી અથવા કહી શકાય કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ન મળે એટલે કે પૂર્ણાંક સંખ્યા ન મળે દાખલા તરીકે 5 નું વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં જોઈએ તો એ અપૂર્ણાંક મળશે 7 નું વર્ગમૂળ આપણે કેલ્ક્યુલેટરમાં જોઈએ તો એ અપૂર્ણાંક મળશે 2 નું વર્ગમૂળ જોઈએ તો તે પણ અપૂર્ણાંક મળી જાય એટલે કે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ અપૂર્ણાંક હોય તો તે બધી સંખ્યાને શું કહેવાય મિત્રો અસમય સંખ્યા ક્લિયર એટલે કે √2 છે એનું અપૂર્ણાંક મળશે 3 નું અપૂર્ણાંક √5 ની કિંમત અપૂર્ણાંક 7 ની અપૂર્ણાંક 8 ની અપૂર્ણાંક 10 ની અપૂર્ણાંક અપ ટુ એવી ઘણી સંખ્યા મળે કે જેનું વર્ગમૂળ અપૂર્ણાંક મળે માટે બધી સંખ્યા કેવી છે મિત્રો અસમય તો અસમય સંખ્યા જે છે એ સંખ્યા આપેલી હોય તો પણ જોઈ શકાય અથવા વર્ગમૂળ હોય તો વર્ગમૂળના આધારે નક્કી કરી શકાય કે જેનું વર્ગમૂળ અપૂર્ણાંક સંખ્યા મળતી હોય તે બધી સંખ્યા અસમય હોય ત્યાર પછી એનું ઉદાહરણ છે વર્ગમૂળમાં 4 એટલે 2 થશે 9 નું વર્ગમૂળ 3 16 નું વર્ગમૂળ 4 5 નું વર્ગમૂળ 25 36 નું વર્ગમૂળ 6 49 નું વર્ગમૂળ 7 64 નું વર્ગમૂળ 8 તો આ બધાના વર્ગમૂળ છે કેવી કિંમત મળે છે પૂર્ણાંક માટે આ બધી સંખ્યા છે કેવી થશે મિત્રો સમય તો ક્લિયર સમય અસમય ત્યાર પછી મિત્રો આપણે જોઈએ એક વધારાનો ટોપિક છે કે અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એ કેવો મળે અસમય મળે આના માટેના ઉદાહરણ લઈએ કે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ધારો કે એક અસમય એક સમય ધારો કે વર્ગમૂળમાં 5 વત્તા 2 તો 5 મિત્રો કેવું છે તો કે અસમય કેમ તો કે વર્ગમૂળમાં 5 છે તે અપૂર્ણાંક મળે માટે અસમય 2 છે એ સમય છે √7 છે તેનું વર્ગમૂળ મળે નહીં મળે તો અપૂર્ણાંક મળે માટે અસમય 3 છે તે સમય છે √7 અસમય 4 સમય √11/2 એટલે કે માં 2 છે એ સમય છે અને √11 છે મિત્રો એ અસમય છે કારણ કે 11 નું વર્ગમૂળ અપૂર્ણાંક મળે તો ક્લિયર તો ઉપરોક્ત 1 2 3 અને 4 સંખ્યાઓ છે એ બબે અંકની બનેલી છે માનો એક અંક અસમય છે બીજો સમય એક અસમય બીજો સમય એક અસમય બીજો સમય એક અસમય બીજો સમય ક્લિયર હતું એટલે કે આની અંદર આપણે સરવાળો કરીએ છીએ એક અસમય સમયનો બીજા ઉદાહરણમાં બાદબાકી કરીએ છીએ એક અસમય એક સમય ત્રીજામાં ગુણાકાર કરીએ એક અસમય એક સમય અને ચોથામાં અસમય સમયનો ભાગાકાર અથવા સમય અસમયનો ભાગાકાર લઈએ ક્લિયર મિત્રો
હવે આપણે જોઈએ મિત્રો કે આખી સંખ્યા જે છે એટલે કે રૂટ ફાઈવ પ્લસ ટુ, રૂટ સેવન માઇનસ થ્રી, રૂટ સેવન ઇન્ટુ ફોર અને રૂટ ઇલેવન બાય ટુ અથવા ટુ બાય રૂટ ઇલેવન, એ સંખ્યાઓ કેવી છે મિત્રો? આપણને ખ્યાલ છે કે બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. આપણે લખ્યું કે અસમય અને સમય નો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર હંમેશા અસમય જ મળે. હવે ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે એવું કેમ, તેના માટેનું ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે આપણે પહેલી સંખ્યા લીધી એક અસમય અને સમય, એટલે કે અસમય અને સમયનો શું લે છે સરવાળો, તો એ અસમય કેમ મળે છે તે પ્રેક્ટિકલી જોઈએ. ધારો કે રૂટ પાંચ છે, કેલ્ક્યુલેટરમાં તમે જોશો તો રૂટ પાંચ એટલે કે બે પોઈન્ટ ત્રેવીસ સાઠ સડસઠ સત્તાણું પંચોતેર આપણે આટલું ઘણી મળશે. તો આપણને ખ્યાલ છે કે બે પછી સરખું ગ્રુપ રિપીટ નથી થતું. જુઓ સરખો અંક તો છે જ નહીં, પરંતુ સરખું ગ્રુપ પણ નથી. આમાં સરખું ગ્રુપ નથી, બેનું ગ્રુપ બનાવો તો પણ સરખું નથી, ત્રણનું બનાવો બસો છત્રીસ પછી જીરો સડસઠ છે નવસો સત્યોતેર છે, એટલે પોઈન્ટ પછી સમાન અંક કે સમાન ગ્રુપ રિપીટ નથી થતું, માટે રૂટ પાંચ છે તે અસમય છે. તો આપણને ખ્યાલ છે. હવે તેની અંદર બે ઉમેરીએ એટલે કે આ સંખ્યા મને મળી મિત્રો, આ સંખ્યા એટલે કે બે પોઈન્ટ ત્રેવીસ સાઠ સડસઠ સત્તાણું પંચોતેર અપ્રોપ્રો આ સંખ્યાની અંદર બે ઉમેરીએ તો મને મેં ખ્યાલ છે મિત્રો કે બે પૂર્ણાંક છે. જ્યારે રૂટ પાંચની પૂર્ણાંક કિંમત કેટલી હતી? બે હતી. બે વત્તા બે પૂર્ણાંક, પૂર્ણાંકનો સરવાળો થશે, અપૂર્ણાંક તો આમાં છે જ નહીં, એટલે બે વત્તા બે તો રૂટ પાંચ વત્તા બે છે એ મને આટલું મળશે મિત્રો, ફોર પોઈન્ટ ત્રેવીસ સાઠ સડસઠ સત્તાણું પંચોતેર. તો આ સંખ્યા જે છે એ પણ અસમય છે. કેમ? તો કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી સરખા અંક કે સરખો ગ્રુપ રિપીટ નથી થતું, માટે આ સંખ્યા છે એ અસમય છે. અને આ સંખ્યા છે કોના બરાબર હતી? રૂટ ફાઈવ પ્લસ ટુ. માટે કહી શકાય કે રૂટ ફાઈવ પ્લસ ટુ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. એ જ રીતે રૂટ સેવન માઇનસ થ્રી, ક્લિયર? અથવા રૂટ સેવન માઇનસ ટુ જોઈએ તો રૂટ સેવનની કિંમત આ મળશે મને, બે પોઈન્ટ ચોસઠ સત્તાવન એકાવન એકત્રીસ અગિયાર, એટલે કે પોઈન્ટ પછી સરખા અંક કે સરખું ગ્રુપ નથી, માટે અસમય. બે બાદ કરીએ એટલે ખ્યાલ છે કે પૂર્ણાંક બે છે એમાંથી પૂર્ણાંક બે બાદ કરીએ એટલે ઝીરો થઈ જશે. ઝીરો પોઈન્ટ ચોસઠ સત્તાવન એકાવન આ કેવી સંખ્યા છે? અસમય છે. માટે કહી શકાય કે રૂટ સેવન માઇનસ ટુ એ પણ કેવી છે? અસમય સંખ્યા. તો ક્લિયર? તો આના પરથી આપણે કહી શકીએ કે એક અસમય અને સમયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ હંમેશા અસમય સંખ્યા મળે. આ મિત્રો આપણે આગળના દાખલામાં આનો ઉપયોગ કરીશું, માટે બધા યાદ રાખીશું. તો મિત્રો ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર તેર જોઈએ. ઉદાહરણ નંબર તેરની અંદર મિત્રો ટુ રૂટ ટુ પ્લસ ફાઈવ રૂટ થ્રી અને રૂટ ટુ માઇનસ થ્રી રૂટ થ્રીનો સરવાળો કરો, એટલે કે બે સંખ્યાઓ આપેલી છે તેનો સરવાળો કરો. તો આપણે શું કરીએ? ટુ રૂટ ટુ પ્લસ ફાઈવ રૂટ થ્રી પ્લસ બીજા કૌંસની અંદર રૂટ ટુ માઇનસ થ્રી રૂટ થ્રી આ બે સંખ્યાનો સરવાળો કરીએ. ક્લિયર મિત્રો? હવે આપણે બ્રેકેટ છોડી દઈએ તો ટુ રૂટ ટુ પ્લસ ફાઈવ રૂટ થ્રી પ્લસ રૂટ ટુ માઇનસ થ્રી રૂટ થ્રી. હવે મિત્રો સરવાળામાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આપણે આગળના ધોરણમાં ભણ્યા કે જે બે સંખ્યાનો એકમ અથવા ગુણધર્મ સમાન હોય તેનો જ સરવાળો કરી શકાય. વા શું કહેવા માંગે મિત્રો? આપણને ખ્યાલ છે કે ધોરણ સાતની અંદર કે ધોરણ આઠની અંદર ક્ષેત્રફળનો દાખલો આવે કે સેન્ટીમીટર અને મીટર એક સેમીમાં આપેલો હોય અને એક એકમ મીટરમાં આપેલો હોય તો સેમી અને મીટરનો સરવાળો થશે નહીં. આપણને ખ્યાલ છે કે બંને માપ સેન્ટીમીટરમાં ફેરવીએ. હું તમને એવો પ્રશ્ન પૂછું કે ભાઈ બે સેમી અને ત્રણ મીટરનો સરવાળો કરો, બે સેન્ટીમીટર અને ત્રણ મીટરનો સરવાળો કરો તો પાંચ નહીં થાય. કેમ? તો કે ત્રણ મીટર છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા પડે, કારણ કે બંનેના એકમ સમાન હોય તો જ એનો સરવાળો કરી શકાય. આપણને ખ્યાલ છે. ઉપરાંત હું સિમ્પલ પ્રશ્ન પૂછું કે બે ભેંસ પ્લસ બે ગાય, બે ભેંસ પ્લસ બે ગાય તો ચાર જવાબ નહીં આવે, કારણ કે બે ભેંસ પ્લસ બે ગાય સમાન એકમ નથી, માટે સરવાળો શક્ય નથી. માટે કહી શકાય કે જે બે સંખ્યાનો એકમ અથવા ગુણધર્મ સમાન હોય તેનો જ સરવાળો કરી શકાય. આટલું ક્લિયર? હવે આપણે જોઈએ કે આપણા સરવાળાની અંદર જેનો ગુણધર્મ એટલે કે આ ટુ રૂટ ટુ છે તો રૂટ ટુ વાળી બીજી સંખ્યા હોય એનો સરવાળો થશે, આપણે એનો સાથે લઈશું. એટલે કે બે વખત રૂટ બે અને એક વખત રૂટ બે એટલે કેટલી વખત રૂટ બે થયા? ત્રણ વખત. માટે લખી શકાય ત્રણ વખત રૂટ બે. ક્લિયર? આ પાંચ વખત રૂટ ત્રણ છે
અને એમાંથી બાદ કેટલી વખત કરવાના? ત્રણ વખત. એટલે કે પાંચ વખત છે એમાંથી ત્રણ વખત બાદ કરવાના, એટલે રૂટ ત્રણ કેટલી વખત વધે? બે વખત. આ આપણો જવાબ. ક્લિયર? સમાન ગુણધર્મ એટલે કે રૂટ ટુ રૂટ ટુ વાળા પદ સાથે રાખીએ અને રૂટ થ્રી વાળા પદ સાથે રાખીએ એટલે આપણને જવાબ મળે. એનું બીજું ઉદાહરણ જોઈએ કે ટુ ઇન્ટુ રૂટ સેવન પ્લસ પાંચ ગુણ્યા રૂટ અગિયાર. આ ગુણાકાર છે, કંઈ ન હોય તો ગુણાકાર સમજવો. અને રૂટ સાત માઇનસ ત્રણ રૂટ અગિયારનો સરવાળો કરો. આપણે સરવાળો કરીએ, પ્રથમ સંખ્યા લખીએ પ્લસ બીજી સંખ્યા. પાછું કે સમાન ગુણધર્મ એટલે કે રૂટ સાતવાળી સંખ્યાને રૂટ સાત સાથે લખીએ, એટલે રૂટ સાત પ્લસ ટુ રૂટ સાત આ બંને સાથે લખીએ. પાંચ રૂટ અગિયાર માઇનસ ત્રણ રૂટ અગિયાર. હવે મિત્રો થયું કે આ રૂટ સાત કેટલી વખત છે? બે વખત. આ કેટલી વખત છે? એક વખત. તો બે વખત અને એક વખત એટલે રૂટ સાત કેટલી વખત થયા? ત્રણ વખત. આ પાંચ વખત રૂટ અગિયાર છે એમાંથી કેટલી વખત રૂટ અગિયાર બાદ કરવાના? ત્રણ વખત. તો પાંચમાંથી ત્રણ જશે તો બે વખત રૂટ અગિયાર વધશે. એટલે આનો જવાબ આવે ત્રણ વખત રૂટ સેવન પ્લસ બે વખત રૂટ અગિયાર અથવા બે ગુણ્યા રૂટ અગિયાર. ક્લિયર? ત્યાર પછી એનું ત્રીજું ઉદાહરણ ભણીએ કે સો ગુણ્યા રૂટ એકવીસ પ્લસ ત્રણસો ગુણ્યા રૂટ ઓગણત્રીસ અને પચાસ ગુણ્યા રૂટ એકવીસ માઇનસ બસો ગુણ્યા રૂટ ઓગણત્રીસનો સરવાળો કરો. પાછો સરવાળો કરીએ બંને સંખ્યાનો, પહેલી સંખ્યા પ્લસ બીજી સંખ્યા. પાછું સમાન ગુણધર્મ હોય એટલે કે રૂટ એકવીસ સાથે રૂટ એકવીસ લખીએ તો સો રૂટ એકવીસ પ્લસ પચાસ રૂટ એકવીસ આ બંને સાથે લખીએ પ્લસ ત્રણસો રૂટ ઓગણત્રીસ માઇનસ બસો રૂટ ઓગણત્રીસ એટલે કે સો રૂટ એકવીસ કેટલી વખત છે? સો વખત. અને પચાસ વખત એટલે દોઢસો વખત રૂટ એકવીસ થયા. ત્રણસો વખત રૂટ ઓગણત્રીસ છે તેમાંથી કેટલી વખત રૂટ ઓગણત્રીસ બાદ કરવાના છે? બસો વખત. તો ત્રણસોમાંથી બસો જશે તો કેટલી વખત વધશે? સો વખત. તો સો વખત રૂટ ઓગણત્રીસ. આ થયો સરવાળો. ત્યાર પછી મિત્રો જોઈએ કે બે અસમય સંખ્યાનો ગુણાકાર, મતલબ સિક્સ રૂટ ફાઈવ અને ટુ રૂટ ફાઈવ એટલે કે છ ગુણ્યા રૂટ પાંચ અને બે ગુણ્યા વર્ગમૂળમાં પાંચનો ગુણાકાર કરો. આપણે ગુણાકાર કરીએ તો પાછું મિત્રો કે ગુણાકારની અંદર જેમ સરવાળામાં આપણે જોયું કે ગુણધર્મ અથવા એકમ સમાન હોય તેવી સંખ્યાઓનો સરવાળો કરવાનો. તો ગુણાકારમાં અસમય અસમય અને સમય સમય તેનો ગુણાકાર સાથે કરવો. આપણે ખ્યાલ છે કે આ બે સંખ્યા છે એની અંદર છ અને બે સમય છે જ્યારે રૂટ પાંચ અસમય છે. એટલે આપણે શું કરીએ? બેનો ગુણાકાર કરીએ. તો ગુણાકારમાં સમય સમય સાથે રાખીએ એટલે કે છ ગુણ્યા બે આ બધી સંખ્યા ગુણાકારમાં જ છે. છ ગુણ્યા રૂટ પાંચ ગુણ્યા બે ગુણ્યા રૂટ પાંચ બધા ગુણાકારમાં પદ હોય ત્યારે સમય સમયનો ગુણાકાર સાથે કરવાનો. એટલે કે છ અને બે સમય છે તેનો ગુણાકાર સાથે લખીએ ગુણ્યા રૂટ પાંચ અને રૂટ પાંચ એ અસમય છે એનો ગુણાકાર સાથે કરીએ. ક્લિયર? સમય સમય અસમય સમય. તો છ ગુણ્યા બે એટલે બાર ગુણ્યા આપણે ખ્યાલ છે રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ એટલે એને એક જ વર્ગમૂળની અંદર પાંચ ગુણ્યા પાંચ લખાય. તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ, પચીસનું વર્ગમૂળ પાંચ એટલે બાર ગુણ્યા પાંચ સાઠ. ક્લિયર? આટલું. ત્યાર પછી એનું ઉદાહરણ જોઈએ કે બે રૂટ ત્રણ અને ત્રણ રૂટ છ એટલે કે બે ગુણ્યા રૂટ ત્રણ આને ગુણાકાર સમજાય એટલે કે આ બંને એક જ થશે મિત્રો. ટુ રૂટ થ્રી લખો કે બે ગુણ્યા રૂટ થ્રી લખો આ હંમેશા સરખું જ છે બંને. ક્લિયર? તો બે રૂટ ત્રણ અને ત્રણ રૂટ છ ગુણાકાર કરો. આ ગુણાકાર કર્યો. પાછું સમય સમય એટલે કે ગુણાકારની અંદર સમય સમય અસમય સમય જ્યારે સરવાળાની અંદર સમાન ગુણધર્મ એટલે કે રૂટ ત્રણ વાળા પદ સાથે લેવાના, રૂટ ટુ વાળા પદ સાથે લેવાના. ગુણાકારમાં સમય સમય અસમય સમય ખ્યાલ આવ્યો. એટલે કે ટુ રૂટ ત્રણ ત્રણ રૂટ સિક્સ એમાં બે અને ત્રણ એ સમય છે એને સાથે લખીએ ગુણ્યા રૂટ ત્રણ અને રૂટ સિક્સ અસમય છે એને સાથે લખીએ. પાછું ત્રણ ગુણ્યા બે છ, રૂટ ત્રણ ગુણ્યા રૂટ છ હોય તો એને એક જ વર્ગમૂળમાં ગુણાકાર કરી શકાય. છ ગુણ્યા ત્રણ અઢાર એટલે કે રૂટ અઢાર તેનું વર્ગમૂળ મળશે નહીં એટલે ડાયરેક્ટ છ ગુણ્યા રૂટ અઢાર આપણો જવાબ. ત્યાર પછીનું ઉદાહરણ છે મિત્રો, ત્રીજું ઉદાહરણ જોઈએ ગુણાકાર માટે. સાત ગુણ્યા રૂટ આઠ અને નવ ગુણ્યા રૂટ આઠનો ગુણાકાર કરો. ગુણાકાર કરી પાછું ગુણાકારમાં સમય સમય, સાત ગુણ્યા નવ સમય ગુણાકારમાં એટલે આ ગુણાકાર છે સાત બ્રેકેટ હોય એટલે ગુણાકાર સમજવાનો. રૂટ આઠ ગુણ્યા રૂટ આઠ સાત નવ ત્રેસઠ ગુણ્યા એક જ વર્ગમૂળની અંદર આઠ ગુણ્યા આઠ અને આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ, ચોસઠનું વર્ગમૂળ આઠ એટલે ત્રેસઠ ગુણ્યા આઠ એટલે જવાબ આવશે પાંચસો ને ચાર. તો આ થયો મિત્રો અસમય સંખ્યાનો સરવાળો, અસમય સંખ્યાનો ગુણાકાર. હવે એટલું ધ્યાનમાં રાખીશું કે અસમય સંખ્યાનો સરવાળો એ અસમય પણ મળે સમય પણ મળે, તેવી રીતે અસમય સંખ્યાનો ગુણાકાર એ સમય પણ મળશે અસમય પણ મળશે. આ અસમય છે ગુણાકાર, આ સમય છે આ પણ સમય છે. એટલે
असमय असमय नो सरवाळो असमय असमय ની બાદ બાકી असमय असमय નો ગુણાકાર એ ક્યારેક સમય મળે ક્યારેક અસમય મળે તો આટલું ક્લિયર મિત્રો સરવાળો અને ગુણાકારના દાખલા કમ્પ્લીટ થયા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 15 જોઈએ ઉદાહરણ 15 માં આપેલું છે કે 8 ગુણ્યા રૂટ 15 અને 2 ગુણ્યા રૂટ 3 વડે ભાગાકાર કરો એટલે કે 8 રૂટ 15 ને 2 રૂટ 3 વડે ભાગાકાર કરો તો ભાગાકાર માટે પણ આપણે નોંધ જોઈએ જેમ સરવાળો ગુણાકારમાં નોંધ જોઈએ તેમ બે અસમય સંખ્યાનો ભાગાકાર અને બે સમય સંખ્યાનો ભાગાકાર કરવો એટલે કે બે અસમય સંખ્યાના ભાગાકારમાં એટલે કે બે અસમય સંખ્યા છે 8 રૂટ 15 પણ અસમય છે કેમ તો કે આ સમય છે આ અસમય પણ એનો ગુણાકાર છે આખી સંખ્યા છે અસમય થશે ક્લિયર જે રીતે આખી સંખ્યા છે અસમય થશે ભલે પછી આ સંખ્યા જે છે એક સમય અને એક અસમયનો ગુણાકાર છે પણ સમય અને અસમયનો ગુણાકાર છે એ અસમય થશે આમાં આમાં પણ અસમય છે એટલે આ બે સંખ્યા છે તેનો ભાગાકાર કરીએ તો જેમ ગુણાકારમાં આપણે જોયું કે સમય સમય અને અસમય સમયનો ગુણાકાર કરવો તેવી જ રીતે ભાગાકારમાં પણ સમય સમય સંખ્યાનો ભાગાકાર કરવાનો અસમય અસમયનો ભાગાકાર કરવાનો એટલે કે ઉદાહરણ જોઈએ કે 8 રૂટ 15 ભાગ્યા 2 રૂટ 3 તો આની અંદર 8 એ સમય છે રૂટ 15 અસમય છે કારણ કે બંને ગુણાકારમાં છે એટલે હમણાં સમજાવ્યું કે બંને વચ્ચે કઈ નિશાની ન હોય તો ગુણાકાર સમજવો તો 8 રૂટ 15 ભાગ્યા 2 રૂટ 3 તેમાં સમય સમય એટલે 8 અને 2 એ બેનો ભાગાકાર કરીએ ગુણ્યા રૂટ 15